હેલો મિત્રો સ્વાગત છે તમારું જીપીએસસી ઓન્લીમાં રેલવે ગ્રુપ ડીની ડે બાય ડે અત્યારે એક્ઝામ ચાલી રહી છે તો એક્ઝામમાં કયા પ્રશ્નો પૂછાય છે તે અહીંયા આપણે પૂરેપૂરું એનાલિસિસ કરીએ છીએ અને તેના પરથી ભવિષ્યમાં જે લોકોની એક્ઝામ છે તે લોકો માટે કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે તે પણ અહીંયા આપણે મૂકવામાં આવે છે અને તદઉપરાંત પણ જે લોકોને આરપીએફની એક્ઝામ છે તે લોકો માટે પણ આ બધા ક્વેશ્ચનો ખૂબ જ જરૂરી છે કેમ કે તે રેલવે જ બોર્ડ લેવાનું છે એટલા માટે તેવા ક્વેશ્ચનો પૂછવાની સંભાવના રહેલી છે અને તેમાં કરંટ અફેર જનરલ નોલેજના ક્વેશ્ચનો પાછા એના એ જ રિપીટ થતાં રહેતા હોય છે તો એટલા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આગળના વિડીયો તમે જોવા હોય તો આપણે પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો અને તેની જે વિડીયોની જે પીડીએફ ફાઇલ છે તે તમે મેળવવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આવશે ત્યાંથી તમે મેળવી શકો છો આ જે પચીસનો બે હજાર અઢાર છે આજની શિફ્ટમાં કયા કયા ક્વેશ્ચનો પૂછ્યા હતા તે અહીંયા આપણે જોઈશું અને આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે ત્યાં તમે ક્લિક કરશો એટલે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને આપણે દરેક વિડીયોની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું હશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો ચલો ચલો સ્ટાર્ટ કરીએ છીએ હવે કે પેટીએમના ફાઉન્ડર અને સીઓ કોણ છે તો વિજય શેખર શર્મા આગળ આપણે આ ક્વેશ્ચન જોઈ લીધો છે હેડક્વાર્ટર આવેલું છે નોઈડા યુપી ખાતે નેક્સ્ટ ક્વેશ્ચન હતો હિટનું એસઆઈ યુનિટ શું છે તો હિટનું એસઆઈ યુનિટ ઝૂલ છે નેક્સ્ટ એવા કયા પીએમ છે જેમનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ મૃત્યુ ભારત બહાર થયું હતું તો લાલ બહાદુર શાસ્ત્રીજી તેમને છે અને તેમને ભારતના બીજા પીએમ છે પ્રથમ હતા પંડિત જવાહરલાલ નહેરુ અને તેમને એક સરસ મજાનું સૂત્ર આપ્યું હતું જે બહુ જ ફેમસ છે જય જવાન જય કિસાન તો તેમનું સૂત્ર છે લાલ બહાદુર શાસ્ત્રીજીનું અને પછી અટલ બિહારી વાજપેયીએ તેમાં જય વિજ્ઞાન ઉમેર્યું એટલા માટે જય જવાન જય કિસાનને વિજ્ઞાન સૂત્ર બન્યું હતું નેક્સ્ટ તો તેમણે પીએમ બન્યા તે પહેલાં પણ તેમણે વિદેશ મંત્રાલય સંભાળ્યું છે ગૃહ મંત્રાલય અને રેલ મંત્રાલય તેમણે ત્રણે ત્રણ સંભાળેલા છે અને તેમનો જન્મ બે ઓક્ટોબરે થયો હતો ગાંધીજીના જન્મ ડેટ છે ત્યારે થયો હતો ઓગણીસસો ચારમાં મુગલ સરાય યુપી ખાતે થયો હતો અને મૃત્યુ તાસ્કંદ કરાર તેમને કરવા જઈ રહ્યા હતા ઇન્ડો ચાઇના યુદ્ધ થયા પછી અને અને તે તાસ્કંદ આવેલું છે ઉઝબેકિસ્તાનમાં ત્યારે તેમનું મૃત્યુ થયું હતું અગિયાર જાન્યુઆરી ઓગણીસો છાસઠના રોજ અને વિજયઘાટ માં તેમની સમાધિ સ્થળ આવેલું છે ત્યાર પછી તેમને મરી ગયા પછી તેમને ભારત રત્ન એનાઉન્સ કર્યો તો ઓગણીસો છાસઠમાં નેક્સ્ટ કે ભારતના પ્રથમ મુસ્લિમ પ્રેસિડન્ટ કોણ છે તો તે છે ઝાકિર હુસૈન થર્ડ નંબરના તેમને પ્રેસિડેન્ટ છે નેક્સ્ટ ક્વેશ્ચન સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ રહીશ તો તે આ સ્ટેટમેન્ટ કોને આપ્યું હતું તો આ સ્ટેટમેન્ટ બાલ ગંગાધર તિલકે આપ્યું હતું આ સ્ટેટમેન્ટ એડ ક્વેશ્ચન પૂછાયું છે એટલે આપણે બીજા પણ સ્ટેટમેન્ટ જોઈશું કયો આ મારો સ્ટેટમેન્ટ કોણે આપ્યું હતું તો મહાત્મા ગાંધીજીએ ઓગણીસો બેતાળીસમાં આપ્યું હતું હિન્દ છોડો આંદોલન વખતે આપ્યું હતું ત્યાર પછી બીજા બે સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂગા અને બીજું એક સ્ટેટમેન્ટ છે ચલો દિલ્હી આ આપ્યું હતું સુભાષ ચંદ્ર બોઝે આપ્યું હતું બીજો ક્વેશ્ચન હતો કાલે જ આપણે ક્વેશ્ચન કવર કર્યો હતો કે બે હજાર સત્તરમાં જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો તો કૃષ્ણા સોબતીને મળ્યો તો હિન્દી માટે અને આજે ક્વેશ્ચન આ હતો કે તેપ્પનમો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો છે તો તેપ્પન મો એટલે કે બે હજાર સત્તરમાં જ થયો છે તો તે આવશે કૃષ્ણા સોબતી આ રીતે એક જ ક્વેશ્ચનમાંથી બીજો ક્વેશ્ચન પણ બનીને આ લોકો પૂછે છે અને પ્રથમ છે જી શંકર કુરુપ ઓગણીસો ને તેમને મળ્યો હતો અને બે હજાર સત્તરમાં તેપનમો હતો કૃષ્ણા સોબતીને હિન્દી માટે બીજો ક્વેશ્ચન આપણે કાલે જ કવર કર્યો હતો અને પૂછા જે સંભાવના છે તેમાં પણ આ કવર કર્યો હતો કે રક્ષા મંત્રાલય કોણ સંભાળે છે તો નિર્મલા સીતારામન સંભાળે છે આજે આ ક્વેશ્ચન આવી ગયો છે હવે જે આવનારા દિવસોમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મેનકા ગાંધી છે ગૃહ મંત્રાલય કોણ સંભાળે છે તો રાજનાથસિંહ સંભાળે છે વિદેશ મંત્રાલય તો સુષ્મા સ્વરાજ વિત્ત મંત્રાલય તો અરુણ જેટલીજી અને રેલ મંત્રાલય પિયુષ ગોયલ સંભાળે છે નેક્સ્ટ ક્વેશ્ચન નેશનલ ડિફેન્સ એકેડમી ક્યાં આવેલ છે તો તે આવેલી છે પુણે મહારાષ્ટ્ર ખાતે આવેલી છે અને આ વિશ્વની પ્રથમ ટ્રાય સર્વિસ એકેડેમી છે ટ્રાય સર્વિસ એટલે શું તો આર્મી નેવી અને એરફોર્સ ત્રણેયની સર્વિસ ત્યાં જ હોય છે એકેડેમીમાં તો પુણે મહારાષ્ટ્ર તેમાં સાચો આન્સર આવશે બીજો એક દિવસનો ક્વેશ્ચન હતો કે વર્લ્ડ હેલ્થ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો સાત એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ દિવસ મનાવવામાં આવે છે નેક્સ્ટ હતું કે એન એચ સીઓ થ્રીનું રાસાયણિક નામ શું છે આગળના દિવસોમાં શું પૂછાયું કે અહીંયા તમને આપી દે અને તેનું સૂત્ર શું છે રાસાયણિક સૂત્ર અને અહીંયા આજે શું પૂછાયું તો રાસાયણિક નામ તમને પૂછ્યું છે તો આનું રાસાયણિક નામ છે સોડિયમ બાય કાર્બોનેટ છે બીજો ક્વેશ્ચન હતો નોબલ પ્રાઇઝનો કે નોબલ પ્રાઇઝ ક્યારે શરૂ થયું હતું તો ઓગણીસો એકમાં શરૂ થયું હતું અને તે કયા કયા ક્ષેત્રોમાં અપાય છે તો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેડિસિન સાહિત્ય શાંતિ અને ઇકોનોમીમાં અપાય છે બીજું અત્યારે હવે ક્વેશ્ચનો કેવા પૂછાય છે તો અત્યારે હવે ક્વેશ્ચનો આવા પૂછાય છે કે ગુજરાતનો એરિયા શું છે તો એક લાખ છન્નું હજાર ઝીરો ચોવીસ કિલોમીટર સ્ક્વેર છે બીજો જ ક્વેશ્ચન કેવો હતો કે મહારાષ્ટ્રનો એરિયા શું છે તો ત્રણ લાખ સાત હજાર સાતસો તેર કિલોમીટર સ્ક્વેર છે તો હવે આપણે બીજું શું યાદ રાખવું પડશે તો હવે તો હવે બધાના એરિયા આપણે થોડાક યાદ રાખીશું તો અહીંયાથી તમને બેઝિક ખ્યાલ આવે કે કયું સ્ટેટ પહેલાં આવે કયું પછી આવે તો સૌથી મોટો એરિયા કોનો છે તો રાજસ્થાનનો ત્રણ બેતાળીસ આવશે મધ્યપ્રદેશ ત્રણ આઠ આવશે મહારાષ્ટ્ર ત્રણ સાત આવશે ઉત્તરપ્રદેશ બે તેતાળીસ જમ્મુ એન્ડ કાશ્મીર બે બાવીસ ગુજરાત એક છન્નું કર્ણાટક એક એકાણું આંધ્રપ્રદેશ એક બાસઠ ઓડિશા એક પંચાવન અને છત્તીસગઢ એક પાંત્રીસ આગળના ત્રણ આંકડા એ તમે યાદ રાખો તો પણ તમને એલિમિનેશન મેથડથી તમે ટીક કરો તો તમને આસાનીથી તમે સાચો આન્સર ટીક કરીને આવી શકો છો અને ઇન્ડિયાનો શું છે તો બત્રીસ સિત્યાસી છવ્વીસ ત્રણ છે તો આ રીતે પહેલાં પાંચ રાજ્યો તો તમારે યાદ રાખવા જ પડશે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીર છે છઠ્ઠા નંબર આપણું ગુજરાત આવે છે તો હવે નેક્સ્ટ આગળ વસ્તી પ્રમાણે તમને સિક્વન્સમાં પણ પૂછાઈ શકે છે એરિયા પૂછ્યું તો વસ્તી પણ પૂછી શકે છે તો આપણે વસ્તી પ્રમાણે ફટાફટ જોઈએ તો ઉત્તર પ્રદેશ તો ઉત્તર પ્રદેશનો સોળ પોઈન્ટ ઓગણપચાસ છે જે ભારતની ટોટલ વસ્તી છે તેમાંનું ત્યાર પછી આવશે મહારાષ્ટ્ર આવશે ત્યાર પછી બિહાર આવશે ત્યાર પછી પશ્ચિમ બંગાળ પછી મધ્યપ્રદેશ તમિલનાડુ રાજસ્થાન કર્ણાટક ગુજરાત અને આંધ્રપ્રદેશ આવશે સૌથી વધુ કયા કયા ત્રણ રાજ્યો છે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને બિહાર છે તેમાં ઉત્તર પ્રદેશ સોળ પોઈન્ટ ઓગણપચાસ એટલે કે સોળ પોઈન્ટ પચાસ પર્સન્ટેજ વસ્તી ધરાવે છે આખા ભારતની તો આ રીતે તમને પૂછાઈ શકે છે વસ્તી વિશે પણ નેક્સ્ટ ક્વેશ્ચન હતો કાઝીરંગા નેશનલ બાયોસ્ફિયર ક્યાં આવેલ છે તો તે આવેલ છે આસામ ખાતે આવેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન હતો રિહન ડેમ કઈ નદી પર આવેલ છે તો રિહન ડેમ તે રિહન નદી પર આવે છે અને તે સન નદીની ટ્રિબ્યુટરી છે અને તે ક્યાં આવેલ છે એરિયા તો સોનભદ્ર યુપી ખાતે તે આવેલ છે બીજી એક માહિતી તમને આપી દો કે તે ગ્રેવિટી ડેમ છે એટલે કે ઉપરથી પાણી નીચે આવે તે ગ્રેવિટી પ્રમાણે હોય છે તો ગ્રેવિટી ડેમ છે અને તેનાથી જે સરોવર રચાય છે જે પાણી ભરેલું સરોવર રચાય છે તે સરોવરને ગોવિદ વલ્લભ પંથ સાગર કહેવામાં આવે છે અને તે ભારતનું સૌથી મોટું આર્ટિફિશિયલ લેક છે નેક્સ્ટ લેન્સનો ફોર્મ્યુલા પણ તમને પૂછાય છે તો વન f એફ બરાબર વન u વી માઇનસ વન યુ તે લેન્સનો ફોર્મ્યુલા છે બીજું બ્રાન્ડ એમ્બેસેડર ખાસ આ લોકો પૂછાતા હોય છે ફોર એક્ઝામ્પલ કે પાછલા દિવસોમાં પૂછાયું તો ઓડીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે તો વિરાટ કોહલી આજે પૂછ્યું ડ્રીમ ઇલેવનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે તો એમ એસ ધોની છે નેક્સ્ટ ક્વેશ્ચન હતો હિમા દાસ વિશે તો હિમાદાસ વિશે આપણે એક અલગથી વિડીયો પણ બનાવેલી છે તે પણ તમે જોઈ શકો છો તેમના વિટે ડિટેલમાં આપણે અહીંયા એનાલિસિસ કરેલું છે તો અહીંયા ક્વેશ્ચન શું હતો કે હિમાદાસ કઈ રમત સાથે સંકળાયેલ છે તો એથ્લેટ છે તેમને આઈ એફ વર્લ્ડ અંડર ટ્વેન્ટી ચેમ્પિયનશિપમાં ચારસો મીટર દોડમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે અને તેમને નિકનેમ છે ઢીંગ એક્સપ્રેસ નેક્સ્ટ સ્પોર્ટ્સનો ભારત હોકી ટીમના કોચનું નામ શું છે તો હરેન્દ્ર હરેન્દ્રસિંહ છે બીજા તમને ક્વેશ્ચન કેવા પૂછાઈ શકે છે કે કેપ્ટનનું નામ કોણ છે તો પી આર શ્રી કેપ્ટન છે અને ઓલમ્પિકમાં અગિયાર મેડલ આપણે જીત્યા છે ભારતે ટોટલ તેમાંથી આઠ ગોલ્ડ છે એક સિલ્વર છે અને બે બ્રોન્ઝ મેડલ આ રીતે ઓલમ્પિકમાં ભારતે હોકીમાં અગિયાર મેડલ મેળવ્યા છે અને બીજું તમને માહિતી એક્સ્ટ્રા આપી દઉં કે નેશનલ સ્પોર્ટ્સ દિવસ ઓગણત્રીસ ઓગસ્ટે મનાવવામાં આવે છે કેમ મેજર ધ્યાનચંદ સિંગ છે તેમના જન્મદિવસ નિમિત્તે અને જેમના લીધે ઓગણીસો અઠ્યાવીસ બત્રીસ અને છત્રીસમાં ગોલ્ડ મેડલ આપ્યા હતા અને પોતાની કારકિર્દીમાં તેમને ચારસો ગોળ કરેલા છે નેક્સ્ટ લીંબુનું પીએચ વેલ્યુ પીએચ વેલ્યુ ખાસ એક્ઝામમાં પૂછાતું હોય છે તો અહીંયા લીંબુનું પૂછ્યું છે બેથી ત્રણમાં હોય છે અને બે પોઈન્ટ ઝીરો ઓપ્શનમાં હોય તો તે તમારે ટીક કરવાનું રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન હતો ગુજરાતનો કે સુરતમાં કઈ નદી આવેલી છે તો તાપી નદી આવેલી છે બીજો ક્વેશ્ચન હતો બાંગ્લાદેશના પીએમ કોણ છે તો બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના અને પ્રેસિડન્ટ કોણ છે તો અબ્દુલ હામિદ પ્રેસિડન્ટ છે હવે જે ભારતના પાડોશી દેશો છે તેના તમને પૂછાઈ શકે છે પીએમ અને પ્રેસિડેન્ટ તો તે આપણે જોઈ લઈએ ઉપરછલ્લી નજરે કે નેપાળના કોણ છે તો કેપી શર્મા ઓલી પીએમ છે અને પ્રેસિડેન્ટ છે વિદ્યા દેવી ભંડારી છે ભૂટાનના પીએમ તો દાસી તસરિંગ છે પાકિસ્તાનના તે તો ખ્યાલ જ હશે ઇમરાન ખાન હમણાં જ તેમનું ઇલેક્શન થયું હતું તેમને ચૂંટાઈને આવે છે અને પ્રેસિડેન્ટ છે આરીફ આલ્વી છે શ્રીલંકાના છે રનિલ વિક્રેમે સિંગેલ અને પ્રેસિડેન્ટ છે મેથી પાલા સેના છે ચાઇનાના પ્રેસિડેન્ટ છે એક્સાય ઝિનપિંગ બીજો ક્વેશ્ચન વર્ગમૂળના પૂછાય છે અહીંયા સિમ્પલ ક્વેશ્ચન હતો વન ટુ નાઇન સિક્સનું વર્ગમૂળ શું છે તો છત્રીસ છત્રીસ એટલે વન ટુ નાઇન સિક્સ આવે એટલે કે વર્ગમૂળ છે છત્રીસ બીજો એક હતો કે નવ તો એક્યાસી તો આઠ એટલે શું તો નવે નવે એક્યાસી તો ઇઠુંઠ્યું ચોસઠ તો તમારો ઈઠ્યું ચોસઠ એટલે કે ચોસઠ સાચો આન્સર આવશે બીજો ક્વેશ્ચન હતો પોલિટી વિશે કે ડીએમ પાર્ટી કયા રાજ્યની છે તો તે તમિલનાડુની છે એમ કરુણનિધિનું જે નિધન થયું હતું તેટલા માટે આ ચર્ચામાં હતું અને એટલા માટે આ ક્વેશ્ચન પૂછાયેલો છે બીજો ક્વેશ્ચન હતો વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે તો એકસો તેત્રીસનો ક્રમ છે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં બીજો હતો કે સ્ટડી ઓફ ફોસાઇલ તરીકે કો સ્ટડી ઓફ ફોસાઇલ માટે શું આવશે તો સ્ટડી ઓફ ફોસાઇલ માટે આવશે પેલી ઓન્થોલોજી આવશે નેક્સ્ટ ક્વેશ્ચન હતો હિસ્ટ્રીનો ગ્રાન્ડ ટંગ રોડ કોને બનાવ્યો હતો તો શેર શાહ સૂરીએ બનાવ્યો હતો બીજો ક્વેશ્ચન હતો સાયન્સનો પ્રેશર એટલે કે દબાણનું યુનિટ શું છે તો દબાણનો યુનિટ છે પાસ્કલ બીજો ક્વેશ્ચન હતો કરંટ અફેરનો ઓપરેશન ઇન્સાનિયત એ શેના માટે છે તો મ્યાનમારમાં જે રોહિંગ્યા મુસલમાનના શરણાર્થીઓ છે તેમના માટે છે બીજો ક્વેશ્ચન આપણે આગળ કવર કરેલો છે બાહુબલી ફિલ્મના ડાયરેક્ટર એસ એસ રાજા મોલી છે અને બીજા બધા જ ઇમ્પોર્ટન્ટ મૂવીના ડિટેલમાં આપણે આગળ એનાલિસિસ મૂકેલું છે તે બધા વિડીયો તમે જોઈ લેજો એકવાર એટલે તમારો એક પણ માર્ક્સ જઈ ના શકે બીજો ક્વેશ્ચન સ્કીમ વિષય કે તારે જમીન પર પ્રોગ્રામ કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે તો તે આવ્યો છે ઝારખંડમાં અને તારા જમીન પ્રોગ્રામ તે નક્સલવાદ જે વિસ્તારમાં રહેતા બાળકો છે તેમના માટે છે બીજું હતું ખુલ્લામ ખુલ્લા બુક કોની છે તો ઋષિ કપૂરની બુક છે આ રીતે બુક વિશે પણ તમને એકાદ ક્વેશ્ચન જોવા મળે છે બીજા ક્વેશ્ચનો કેવા હતા એક હતો રાસાયણિક નામ જે વિજ્ઞાનમાં અને દાખલા પણ પૂછે છે સિમ્પલ તમારે એક સૂત્ર લગાવું હોય છે અને દાખલા તમને પૂછાય છે તેના ત્યાર પછી જનરલ નોલેજ અને કરંટ અફેરમાં તો ફિફાનો ખાસ અહીંયા ક્વેશ્ચન હોય છે વિનર કોણ હતું તે ક્વેશ્ચન છે તો ફીફાનો આપણે વિડીયો બનાવેલો છે તે તમે જોયો ના હોય તો જોઈ શકો છો પછી દેશનું કેપિટલ પણ પૂછે છે આપણા પીએમ જ્યાં જ્યાં વિઝિટ કરવા ગયા છે તેના કેપિટલ તમે કરી દેવા પડશે ત્યાર પછી મેથ્સ અને રીઝનિંગમાં તેમાં મેથ્સ અને જે રીઝનિંગ છે તેમાં રીઝનિંગમાં ઇઝી ક્વેશ્ચનો હોય છે મેથ્સ અને રિઝનિંગમાં બીજા કયા ક્વેશ્ચનો પૂછાય છે ફોર એક્ઝામ્પલ કે એચ સીએફ એલસીએમ તેમાં અડતાળીસ અને ચોપનનું શું છે તે તમને શોધવાનું હતું ત્યાર પછી સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝનના સિમ્પલ ક્વેશ્ચનો પૂછાય છે એક વખત સાંધીને વાંચીને તમે તેના આન્સરો આપી શકો છો સિમ્પલ તમારે ત્યાં લોજિક લગાવવાનું હોય છે ત્યાર પછી વગમૂડ અહીંયા પૂછાય છે કેલેન્ડર પૂછાય છે નફો અને નુકસાન ટ્રેન ઉંમર સમય કામગીરી સિરીઝ અહીંયા પૂછાય છે મિરર ઈમેજ પણ પૂછાય છે પછી તમને એક આકૃતિ આપી દેશે તેમાં તમને કહે છે કે ત્રિકોણ શોધો અહીંયા આજે એવું પૂછાયું હતું પછી બીજા દિવસ તમને પૂછાય છે કે આમાં ચોરસ શોધો આમાં લંબ ચોરસ શોધો તે રીતે તમને પૂછાશે પછી હતું કે રિલેશન આ તમારા મામા થાય છે કે ફોય થાય છે તે રીતે તમને જે રિલેશનમાં આવે તે રીતે અહીંયા પૂછાય છે તો આ રીતે ક્વેશ્ચનો પચીસ નવ બે હજાર અઢારમાં પૂછાયા હતા બીજો એક ઇમ્પોર્ટન્ટ જે વિડીયો આપણે અહીંયા મૂક્યો છે આજે કે આઈએમપી એમ સી હમણાં જ આપણે વિડીયો મૂકે છે કે આઈએમપી એમ કયા કયા કંપનીના જે પ્રાઇવેટ કંપનીઓ અમુક હોય છે તેના સીઓ કયા કયા છે ને બેંકના પણ સીઓ પૂછાય છે એક્ઝામમાં તો તેના વિડીયો આપણે એક વિડીયો બનાવ્યા છે તે તમે જોયો ના હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો આજે જ આપણે અપલોડ છે તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે તેમાંથી એક માર્ક્સ તમારો આવી જશે અને આ વિડીયોની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે આમાં કોઈ અમુક ક્વેશ્ચન રહી ગયા હોય તો આપણી ઇમેલ આઈડી છે જીપીએસસી ઓનલી ઓફિશિયલ એટ જીમેલ ડોટ કોમ તેના પર તમે મેલ કરી શકો છો તો ચલો મળી છે એક નવિડિયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું એવો હોપ